નમસ્કાર, જય જય માતાજી. હું રાજભા ગઢવી. બે દિવસથી જે કાંઈ વાત ચાલે છે આપ બધા જાણો છો, એટલે મને ખાસ કરીને વનબંધુઓ આદિવાસી ભાઈઓનો એમને એવું લાગ્યું છે કે ભાઈ હું આદિવાસીને વિશે આવું બોલ્યો છું કે લૂંટી લેવું. પણ ઘણી ઘટના, અમે દુનિયાના દેશોની વાત કરતા 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 મેં ડાંગનું નામ લીધું હતું, તો ક્યારેક એવી ઘટના બની હોય, કોઈ મગજમાં આવી જતી હોય અને એવું બનતું હોય એ વાત. એટલે હવે એમાં એક વાત ચોક્કસ છે કે હું આદિવાસી શબ્દ ક્યાંય નથી બોલ્યો, વનવાસી નથી બોલ્યો, અને હું પણ વનબંધુ છું. આદિવાસી ભાઈઓ, આપ સ્વયં, હું પણ ગીરમાંથી આવું છું અને આવી આની ઓલી ગેરસમજ કરી અને આપણે ઓલું થાય એટલે તમારી લાગણી એને વંદન છે. તમને વનબંધુઓ મને ઘણાએ એવું કીધું કે ભાઈ અમે પણ મહેમાનગતિ કરાવીએ છીએ, રોટલા ખવડાવ્યા છે, તો એ જે મહેમાનગતિને આપણી સંસ્કૃતિ હાસરે છે એને વંદન છે. હું તો લૂંટી લઈએ એમને જ એવું બોલ્યો છું કે વનમાં હવે ઈ તો ઈ જંગલમાં કોઈ બીજા લૂંટારો આવે, ક્યાંકથી આવીને પણ લૂંટી લેતા હોય, તો આદિવાસી કે એવો શબ્દ જ હું નથી બોલ્યો. તો અને છતાંય એક વાત ઈ કરી દઉં, હું લોક સાહિત્યનો માણસ છું, મેં દરેક જ્ઞાતિની વાતો સારી કરી છે. હજી સુધી આજ સુધી એક પણ વાત કોઈ સમાજને દુઃખ થાય એવી મેં કરી નથી. આજ પણ સમાજના નામથી મેં કરી જ નથી. એક પ્રાંતનું નામ આપણે લેતા લેતા દાખલામાં આવ્યું હોય તો એ પ્રાંતમાં તો કોઈ પણ આવીને કાંઈ કરી શકે. અમુક પ્રાંતને આવીને ગીરમાં હાવજ મારી ગયા હતા, એનો દાખલો આપણે જોયો છે ઘણા વર્ષ પહેલા. એ બીજા રાજ્યમાંથી આવીને સિંહ ગીરમાં મારી ગયા હતા, તો ગીરમાં એટલે એમ કોણ છે કે આ ડાંગવાળા જ કરે છે એમ નહીં, ન્યા લૂંટી લે છે હવે ક્યાં. એટલે ટૂંકમાં એવું છે. અને મેં આદિવાસી મિત્રોની, આદિવાસી ભાઈઓની અનેક વાતો કરી છે, સારી ખૂબ વાતો કરી છે, ભગવાન બિરસા મુંડાથી લઈ અને ફાંસિયા વડની મેં વાત કરી છે. મેં કીધું આદિવાસી લોકો એવા છે કે અંગ્રેજો સામે કાળજાર થઈને લડ્યા, એનો ઇતિહાસ બહાર આવ્યો જ નથી, તો મારે એની વાતો બહાર લઈ આવી છે. આવું હું કેટલી જગ્યાએ બોલ્યો છું. અને એટલે ખાસ કરીને આદિવાસી બંધુઓ, તમે સાચી રીતે જોઈજો, ઓલી રીતે આનું ન લ્યો. અને મને સત્તાએ મારો એવો નેચર છે કે હું, મને બહુ દુઃખ થાય મારા બોલવાથી કોઈને દુઃખ થયું ખબર પડી મને, એટલે બહુ દુઃખ થયું છે, બહુ દિલગીરી વ્યક્ત કરું છું. પણ આ કોઈ જ્ઞાતિ જાતિનો શબ્દ જ નથી બોલ્યો. હું પણ વનબંધુ છું, આપ છો એમ જ એસટીમાં આવું છું, તો હું તમને કહું તો હું એવો અર્થ થાય ને. પણ મારું કહેવાનું એ છે કે આને ઓલી રીતે લઈ અને આપણે ન કરી, અને બધા જે વડીલો આદિવાસી વિસ્તારમાંથી બોલ્યા છે એમની લાગણીને પણ હું માન આપું છું. પણ એવી કોઈ જ્ઞાતિ જાતિની વાત જ મેં નથી કરી. તો આ પૂરું કરી અને એક ભાઈ તરીકે આપ બધા સાચી રીતે જોવો. અને મેં ઇતિહાસોની વાતો કરી છે આદિવાસી સમાજની ખૂબ, એટલે એ સારો પોઈન્ટ છે, એ પણ તમે જોઈજો. બીજું, હજી સુધી હું શબ્દ તો બોલ્યો નથી. કોઈ પ્રાંતમાં તો કાંઈ ઘટના બને એ તો કોણ આવી કરી ગયો અને એવી ક્યાંક બની હોય એ મારા મગજમાં આવી ગઈ, તો હું બોલ્યો છું. એટલે એક વાત છે કે હવે ડાંગ વિસ્તાર કે આ એવો નામ લઈને હવેથી નહીં બોલું, એ વાત સાચી છે. તો મિત્રો, ખાસ તમે જોઈજો. અને મને મારા બોલવાથી હજી સુધી કોઈ દી નથી બન્યું ને આ દુઃખ થયું છે એ બદલ મને ખૂબ દુઃખ છે, દિલગીર છું. જય હિન્દ, જય માતાજી.